નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરશું ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર બે બહુપદીઓ જેમાં આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર છ એટલે કે સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર પહેલાંનો ત્રીજો અને દાખલા નંબર બીજાનો પહેલો આજે આપણે બે દાખલા છે એ જોશું શું કહે છે દાખલા નંબર પહેલાંમાં તો કે આપણે એવું કીધેલું હતું પીઓફેક્સ ને જીઓફેક્સ વડે ભાંગો ભાંગાકાર કરી અને ભાગફળ અને શેષ શેષ છે મેળવવાનું છે તો આપણે આગળ બે દાખલા ગણી ગયા છીએ એ જ પ્રમાણે પી ઓફ એક્સ એટલે આપણે ખબર છે પીઓફેક્સ કોને કહેવાય તો કે ભાજીય એટલે પી ઓફ એક્સ આપણે આપેલું છે એ લખી દઈશું ભાજ્યમાં એક્સની ચાર ઘાત હવે અહીંયા ત્રણ ઘાતવાળું પદ છે નહીં એટલે શું કરવાનું હોય તો કે પ્લસ ઝીરો ગુણ્યા એક્સની ત્રણ ઘાત પ્લસ બે ઘાતવાળું પણ નથી એટલે ઝીરો ગુણ્યા એક્સની બે ઘાત માઇનસ પાંચ એક્સ પ્લસ છ કેમ આવું લખું તો કે આપણે આગળ વાત કરી ગયા છીએ ભાંગાકાર કરતી વખતે બહુપતિને છે પ્રમાણિત સ્વરૂપમાં લખવી છે એ જરૂરી છે એટલે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખશું પ્રમાણિત સ્વરૂપ એટલે કે મોટી ઘાત પછી એના પછી ઓછી એક એના પછી એક ઓછી પછી ઓછી અને પછી છેલ્લે ઝીરો ઘાતવારું પદ ચાલો એ જ રીતે ઝીઓફેક્સ એટલે કે ભાજક આપણે આપેલું છે એક્સ વર્ગ માઇનસ બે એટલે આપણે શું લખશું એક્સ વર્ગ પછી એક્સ વારું પદ નથી તો પ્લસ ઝીરો એક્સ અને પછી પ્લસ બે પણ અહીંયા એક્સ વર્ગ કેવો છે માઇનસ એટલે અહીંયા આપણે શું લખશું માઇનસ અરે ચાલો આગળ શરૂઆત કરીએ ભાંગાકારની શું કરવાનું છે પ્રથમ પદને પ્રથમ વડે જ ભાંગી રાખવાનું છે એક્સની ચાર ઘાત ભાંઘા એક્સની ચાર ઘાત ભાંઘા માઇનસ એક્સનો વર્ગ એટલે શું થશે તો કે ભાંગાકારમાં છે માઇનસ નિશાનીને સાઈડમાં આગળ રાખી દો ભાંગાકારમાં આધાર સરખો હોય તો ઘાતની વાત બાકી થાય એટલે ચાર માઇનસ બે એટલે બે થશે એટલે અહીંયા શું થશે માઇનસ એક્સનો વર્ગ આવશે એના વડે ગુણવું જોશે એટલે ગુણે દઈએ માઇનસ એક્સના વર્ગ વડે ચાલો આગળ માઇનસ એક્સ વર્ગ ગુણ્યા માઇનસ એક્સ વર્ગ એટલે કે પ્લસ એક્સની ચાર કાત માઇનસ એટલે પ્લસ ઝીરો એક્સ ગુણ્યા માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ ઝીરો ગુણ્યા એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સનો ઘન થશે એટલે શું થશે જીરો એક્સનો ઘટ આગળ પ્લસ માઇનસ માઇનસ બે ગુણ્યા એક્સનો વર્ક બે ગુણ્યા એક્સનો વર્ક ચાલો શું કરવાનું પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ લખી દેવાનું છે આગળ એક્સની ચાર ઘાત એક્સની ચાર ઘાત ઓડી જશે શું કરશું ઝીરો એક્સનો ઘન પ્લસ ઝીરો એક્સનો ઘન એટલે શું થશે ઝીરો વધતા ઝીરો ઝીરો ચોકલેટ ઝીરો ચોકલેટ ઝીરો ચોકલેટ એટલે ઝીરો એક્સનો ઘણ લખવાની જરૂર છે નહીં આગળ જઈએ ઝીરો એક્સનો ઘન થશે ત્યારબાદ ઝીરો એક્સનો વર્ગ પ્લસ બે એક્સનો વર્ગ ઝીરો ચોકલેટ પ્લસ બે ચોકલેટ એટલે બે ચોકલેટ થાય તો લખી દેસું બે એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ અહીંયા ત્રણ પદ છે અહીંયા ત્રણ પદ છે હા છે લેવા દો હવે ઝીરો એક્સનો ઘન લખવાની જરૂર છે નહીં એટલે આપણે એને ચકી દેસું કારણ કે ઝીરો ઝીરો જ છે એમાં શું કરવાનું છે આગળ હવે અહીંયા બે પદ છે અહીંયા ત્રણ પદ છે એક પદ ઉપરથી ઉતારી લઈએ પ્લસ છ ચાલો આગળ બે એક્સનો વર્ગ છે અહીંયા એક્સનો વર્ગ છે અને એ પણ માઇનસ છે એટલે આ પદને આપણે આ પદ વડે ભાંગશું ને તો બે એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી જશે એટલે માઇનસ બે જ વધશે તો ગુણી દઈએ માઇનસ બે વડે શું થશે માઇનસ એક્સનો વર્ગ માઇનસ બેનો માઇનસ માઇનસ પ્લસ આવશે એક્સ વર્ગ ગુણ્યા બે એટલે શું થશે બે એક્સનો વર્ગ એ તો ભાઈ આ જ આવવાનું છે યાદ રાખવાનું છે પછી પ્લસ માઇનસ માઇનસ ઝીરો ગુણ્યા બે ઝીરો બાજુમાં છે એક્સ એટલે ઝીરો એક્સ આગળ પ્લસ માઇનસ માઇનસ બે દુ ચાર ચાલો આગળ પ્લસ ને માઇનસ માઇનસ એને આ પ્લસ વેરી ગુડ ચાલો હવે બે એક્સનો વર્ગ બે એક્સનો વર્ગ ઉડી જશે માઇનસ પાંચ એક્સ પ્લસ ઝીરો એક્સ માઇનસ પાંચ ચોકલેટ છે એમાં એક ચોકલેટ દઈ દીએ તો ચોકલેટ ઉડી જવાની છે કે ઓછી થશે

શું થશે માઇનસ એક્સનો વર્ગ માઇનસ બે અને શેસ બરાબર શું થશે માઇનસ પાંચેક્સ પ્લસ દસ ઘરે ચાલો આગળ દાખલા નંબર બીજો હવે દાખલા નંબર બેમાં આપણે એવું કહે છે કે તમને જે બે બહુપદીઓ આપેલી છે એક આઈપી છે ત્રી વર્ગ માઇનસ થ્રી અને બીજી એક બહુપદી આપેલી છે આ બંને બહુપદીમાં શું કરવાનું છે તો કે બીજી બહુપદીને પેલી બહુપદી વડે ભાંગવાનું છે ભાંગીને આપણે ચેક કરવાનું છે શું ચેક કરવાનું છે તો કે બીજી નો અવયવ પેલી બહુપદી છે કે નહીં અથવા તો બીજી બહુપદી માટે આ અવયવ છે કે નહીં એવું ચેક કરવાનું છે હવે અવયવ છે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું હોય સીધી જ વસ્તુ સમજી લ્યો કોઈ સંખ્યા છે દસ આ ત્રણ છે એ દસનો અવયવ છે કે નહીં એ ચેક કરવું હોય તો દસ ને ત્રણ વડે ભાંગી નાખો તંતે નવ શેષ મળશે એક જો શેષ છે ઝીરો મળતી હોય ને તો અવયવ કહેવાય બાકી અવયવ હોય નહીં એટલે સીધું જ છે ત્રણ દસનો અવયવ છે નહીં દસ ને ત્રણ વડે ભાંગી શકીએ નહીં લ્યો કોઈ સંખ્યા આઠ લઈએ બે છે એ આઠનો અવયવ છે હા છે મને ખબર છે તમને ખબર છે પણ આપણે ચેક કરીએ આઠ ને બે વડે ભાંગી નાખો ચાર દુ આઠ શેષ શું મળશે ઝીરો જો શેષ ઝીરો મળતી હોય ને તો અવયવ છે બાકી અવયવ નથી આપણે એવું જ કીધું છે બે બહુપતિ આપેલી છે બીજી બહુપતિ માટે અવયવ છે કે એવું ચેક કરવાનું છે શું કરશું ભાંગાકાર કરશું જો શેષ ઝીરો આવે તો અવયવ છે બાકી અવયવ નથી સમજાઈ ગયું ચાલો ગણી નાખીએ બીજી બહુપતિને ભાંગવાનું છે તો બીજી બહુપતિ છે આપણું ભાજ્ય થશે શું છે તો કે બે ટી ની ચાર ઘાત એટલે બે ગુણ્યા ટી ની ચાર ઘાત પ્લસ ત્રણ ટીનો ઘન માઇનસ બે ગુણ્યા ટીનો વર્ગ માઇનસ નવ ટી માઇનસ કોના વડે ભાંગવાનું થશે તો કે ટી વર્ગ માઇનસ ત્રણ અવયવ છે કે નહીં એ ચકાસવાનું છે ને તો એના માટે જ ભાંગી દઈએ ટી વર્ગ માઇનસ ત્રણ શું કરશો ટીનો વર્ગ છે ટી વર ઉપર ક્યાં નથી તો શું હોય પ્લસ ઝીરો ટી માઇનસ ત્રણ ચાલો આગળ બે ગુણ્યા ટી ની ચાર ઘાત છે ને વર્ગ વડે તો શું આવશે હવે તો કયો બે ટી ની ચાર ઘાત છે તો આ બે ટી ની ચાર ઘાત છેદમાં ટીનો વર્ગ ટી વર્ગ માઇનસ થઈ જશે ચાર ની અહીંયા બે ઘાત થશે ને બે ટી નો વર્ગ એટલે આપણે ગુણશું બે ગુણ્યા ટી વર્ગ સાથે એટલે ટી વર્ગ ગુણ્યા ટી વર્ગ એટલે ટીની ચાર ઘાત થશે ને બે એમને એમ રહેશે આગળ પ્લસ 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 ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો ટી ગુણ્યા ટી વર્ગ એટલે ટીનો ઘન માઇનસ પ્લસ માઇનસ ત્રણ દુ છ ટીનો વર્ગ ચાલો આગળ પ્લસ સેનિયા માઇનસ પ્લસ સેનિયા માઇનસ માઇનસ સેનિયા પ્લસ નિશાની બદલી નાખવાની હોય છે બે ટીની ચાર ઘાત ઉડી જશે આગળ ત્રણ ટી ઘન માઇનસ ઝીરો ટી ઘન ત્રણ ચોકલેટ માઇનસ ઝીરો ચોકલેટ ત્રણ ચોકલેટ એટલે ત્રણ ટીની ત્રણ ઘા આગળ માઇનસ બે ગુણ્યા ટીનો વર્ગ પ્લસ છ ગુણ્યા ટીનો વર્ગ માઇનસ બે ચોકલેટ પ્લસ છ ચોકલેટ એટલે શું થાય તો કે નિશાની બે અલગ અલગ છે ને મોટામાંથી અનુવાદ કરો છ માંથી બે જાય તો ચાર અને મોટા પદની નિશાની એટલે કે પ્લસ તો શું થશે પ્લસ ચાર ટી વર્ગ કેટલા પદ છે ત્રણ કેટલા છે બે ઉપરથી એક ઉતાર એટલે ઉપરથી ઉતારશું માઇનસ નવ ટી ચાલો આગળ શું છે તો કે ત્રણ ગુણ્યા ટીનો ઘન છે જ્યારે અહીંયા છે ટીનો વર્ગ ત્રણ ગુણ્યા ટીનો ઘન છે અને અહીંયા છે ટીનો વર્ગ છે બાદ બાકી થાય આધાર સરખો ઘાતની બાદ બાકી ત્રણમાંથી બે જશે તો અહીંયા ઉડી જશે અહીંયા શું થઈ જશે એક ઘાત એટલે શું વધશે ત્રણ ટી એટલે ગુણી દેસું પ્લસ ત્રણ ટી વડે આગળ

ચાર ટી વર્ગ માઇનસ ઝીરો ટી ચાર ચોકલેટમાંથી ઝીરો ચોકલેટ કાઢી લો ચાર ચોકલેટ જ શું થશે ચાર ટીનો વર્ગ રેડી આગળ હવે તો કે અહીંયા નવ ટી પ્લસ નવ ટી માઇનસ નવ ટી પ્લસ એટલે ઝીરો ટી થાય ને આપણે લખીએ કેમ જોકે ઉડી તો ગયું જ છે ન લખો તો ચાલે પણ સીધો અહીંયા ચાર ટીનો વર્ગ માઇનસ આવશે ટી વર્ગ વાળું પદ નહીં હોય એટલે આપણે પ્રમાણિત સ્વરૂપમાં રાખવા માટે લખી જ નાખીએ નવ

માઇનસ પ્લસ માઇનસ ચાર તેરી બાર પ્લસ સીને માઇનસ પ્લસ સીને માઇનસ માઇનસ પ્લસ બધું જ ઉડી જશે શેષ શું મળશે ઝીરો મળશે એટલે શેષ ઝીરો મળે છે એનો મતલબ શું થયો અવયવ છે એટલે આપણે લખી દેસું અહીં શેષ બરાબર ઝીરો મળે છે તેથી

સમજાણો અવયવ છે કે નહીં કરવા માટે શું કરવાનું ચેક કરવા માટે તો કે ભાંગાકાર કરી દેવાનો જો શેષ છે દાખલા નંબર બે માં બીજો દાખલો શું કીધેલો છે રકમ જોવું જોઈએ તો કે આપણે કીધેલું છે એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક પ્લસ એક અને બીજી બહુપદી આપણે આપેલી છે ત્રણ એક્સની ચાર ઘાત પ્લસ પાંચ એક્સની ત્રણ ઘાત માઇનસ સાત એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ બે ચાલો શું કરવાનું છે તો કે આ બહુપદી છે આનું શૂન્ય અવયવ છે કે નહીં ચેક કરવાનું છે ને અવયવ છે કે નહીં ચેક કરવા માટે શું કરવાનું તો કે આપણે દાખલા નંબર એક ગણી ગયા છીએ જો શેષ છે એ ઝીરો મળે તો અવયવ છે બાકી અવયવ નથી રેડી ને એટલે આપણી પાસે અહીંયા પીઓફેક્સ બરાબર આ બહુપતિ થશે અને જીઓફેક્સ એટલે કે ભાજક બરાબર આ બહુપતિ થશે કરી દઈએ ભાંગાકાર પીઓફેક્સ બરાબર આપણી પાસે બહુપતિ છે ત્રણ એક્સની ચાર ઘાત પછી ત્રણ ઘાતવાળું પદ આ રેડી છે જ પ્લસ પાંચ એક્સની ત્રણ ઘાત માઇનસ સાત એક્સનો વર્ગ પ્લસ બે એક્સ પ્લસ બે રેડી છે ને ચાર ત્રણ બે એક ઝીરો પ્રમાણિત સ્વરૂપમાં છે જ હાલો ભાજક બરાબર છે એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક શું કરવાનું છે તો કે ત્રણ એક્સની ચાર ઘાત છે અહીંયા એક્સ નો વર્ગ છે ચાલો ફટાફટ ત્રણ એક્સની ચાર ઘાત છેદમાં એક્સનો વર્ગ એટલે શું થશે ત્રણ નો વર્ગ એટલે ગુણી દેસુ ત્રણ એક્સ વર્ગ વડે એક્સ વર્ગ ગુણ્યા ત્રણ વર્ગ એટલે એક તેરી ત્રણ એક્સ વર્ગ એટલે એક્સની ચાર ઘાત ત્રણ એક્સ ગુણ્યા ત્રણ એક્સ નો વર્ગ એટલે તંતરી નવ એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ એટલે એક્સ નો ઘન આગળ પ્લસ એક ગુણ્યા ત્રણ નો વર્ગ એટલે પ્લસ એક ત્રણ એક્સ નો વર્ગ શું કરવાનું છે પ્લસ સેનિયા માઇનસ પ્લસ સેનિયા માઇનસ પેલું પદ ઉડી જશે આગળ પાંચ એક્સની ત્રણ ઘાત માઇનસ નવ નો ઘન એટલે માઇનસ ચાર નો ઘન આગળ માઇનસ સાત એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સનો વર્ગ એટલે માઇનસ સાત માઇનસ ત્રણ માઇનસ દસ એક્સનો વર્ગ ઉપરથી ઉતારશું પ્લસ બે એક્સ શું કરશો તો કે પહેલું પદ છે માઇનસ ચાર એક્સનો કોના વડે ભાંગશું તો કે ભાજકના પહેલાં પદ વડે એટલે કે એક્સ વર્ગ વડે ભાંગશું તો એક્સ વર્ગ એટલે શું થઈ જશે એક થઈ જશે એટલે માઇનસ ચાર એક્સ વડે ગુણવાનું થશે ચાલો

માઇનસ દસ એક્સનો વર્ગ પ્લસ બાર એક્સનો વર્ગ એટલે માઇનસ દસ ચોકલેટ પ્લસ બાર ચોકલેટ એટલે શું થશે બે ચોકલેટ એટલે કે બે એક્સનો વર્ગ આગળ બે એક્સ પ્લસ ચાર એક્સ એટલે બે ચોકલેટ ને ચાર ચોકલેટ એટલે કે છ એક્સ હવે તો કે અહીંયા બે પદ છે આપણી પાસે ત્રણ પદ છે તો શું કરશું ઉપરથી એક પદ ઉતારી દેશું એટલે પ્લસ બે નીચે લેશું ચાલો પેલું પદ છે બે એક્સનો વર્ગ અહીંયા છે એક્સનો વર્ગ એટલે બે એક્સ વર્ગને આપણે ભાંગશું એક્સ વડે તો શું થશે એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી જશે એટલે કોના વડે ગુણશું બે વડે એક્સ વર્ગ ગુણ્યા બે એટલે કે બે એક્સનો વર્ગ ત્રણ એક્સ ગુણ્યા બે એટલે ત્રણ દુ છ અને એક્સ ગુણ્યા એક અહીંયા કાંઈ છે જ નહીં એટલે એક્સ બે ગુણ્યા બે એટલે બે બે એને માઇનસ કરી બધું જ ઉડી જશે શું મળશે

તો આ હતો દાખલા નંબર બે દાખલા નંબર ત્રણ છે એ પણ સેમ આ જ રીતે કરવાનો છે જે આપણે હોમવર્કમાં કરશું મળીએ આગળના લેક્ચરમાં આગળના દાખલાઓ સાથે